टेस्टी લસણની ચટણી બનાવવા માટે આપણે સૌપ્રથમ એક બાઉલ લઈ લીધું છે, જેની અંદર 2.5 ટેબલ સ્પૂન જેટલું કશ્મીર લાલ મરચું પાવડર નાખીશું. આ મરચાથી ચટણીનો કલર સરસ આવે છે અને આ મરચું બહુ તીખું ન હોવાથી પેટમાં ગરમ પણ નથી પડતું. હવે આ મરચાંને આપણે પલાળી રાખીશું, જેના કારણે એક તો ચટણીનો કલર સારો આવશે, સાથે મરચું ચટણીમાં બળી પણ નહીં જાય અને એનો સ્વાદ પણ ખૂબ જ સરસ આવશે. તો થોડું થોડું કરીને આપણે પાણી નાખતા જવાનું છે. તો તમે જુઓ છો, જેમ જેમ પાણી નાખતા જઈએ છીએ તેમ તેમ મરચું બધું પાણી પીતું જાય છે. તો 5-1 મિનિટમાં જ તમે જોશો કે મરચું ફૂલીને ડબલ થઈ જશે, મરચું બધું પાણી પી જશે અને એનો કલર ખૂબ જ સરસ આવશે. જોઈ શકો છો કેટલો સરસ કલર દેખાઈ રહ્યો છે. આમ થોડું થોડું કરીને આપણે પાણી નાખવાનું છે જ્યાં સુધી એક સ્મૂથ પેસ્ટ આની તૈયાર ન થઈ જાય. તો થોડું થોડું કરીને જ નાખજો, એકદમ લિક્વિડી આપણે પાણી કરીને ચટણી નથી કરી નાખવાનું, એ વાતનું ખાસ ધ્યાન રાખજો. તો ધીમે ધીમે કરીને આપણે પાણી નાખતા જઈશું અને જ્યાં સુધી પરફેક્ટ કન્સિસ્ટન્સી ના મળે ત્યાં સુધી આપણે પાણી એડ કરતા જવાનું છે. તો અહીં તમે જોઈ શકો છો કંઈક આ રીતની આપણે પેસ્ટ તૈયાર થઈ જાય ત્યાં સુધી પાણી એડ કરતા જવાનું છે. તો આ પરફેક્ટ થઈ ગઈ છે. હવે આને આપણે સાઈડમાં મૂકી દઈશું, જેના કારણે જે મરચું છે વધારે પલળશે, પાણી સોક કરશે અને ફૂલી જશે. તો 5 મિનિટ માટે આપણે આને સાઈડમાં મૂકી દઈશું. હવે જ્યાં સુધી મરચું પલળે છે ત્યાં સુધી આપણે એક કડાઈની અંદર 1 ટેબલ સ્પૂન જેટલા આખા ધાણા લીધા છે. તો આ જે ધાણા છે એ બહુ જૂના ન હોવા જોઈએ, તાજા હોવા જોઈએ, જેના કારણે એનો ફ્લેવર સરસ આવે છે. જો બહુ જૂના ધાણા હશે તો એનો એટલો ફ્લેવર સરસ નથી આવતો. આની જગ્યાએ તમે ધાણાજીરું પાવડરનો ઉપયોગ ના કરીશો, કારણ કે જે ફ્રેશ કૂટેલા આખા ધાણા હોય છે એની સુગંધ અને સ્વાદ બંને અલગ જ હોય છે. તો આપણે લગભગ 30 સેકન્ડ સુધી આને રોસ્ટ કરી લેશું, અથવા તો જ્યાં સુધી એમને લાગે કે થોડીક સુગંધ આવી રહી છે ઘરમાં ત્યાં સુધી શેકવાના છે. તો અહીં મારા ધાણામાંથી સુગંધ આવવા લાગે છે, તો ગેસની ફ્લેમને બંધ કરી દીધું છે અને આ ધાણાને આપણે મિક્સર જારના જે સૌથી નાનું જાર હોય એની અંદર ટ્રાન્સફર કરી લઈશું. તો આ ધાણાને તમે ગરમ ગરમ મિક્સર જારમાં નાખશો તો પણ વાંધો નથી, કારણ કે વધારે ક્વોન્ટિટીમાં નથી. આના ઉપર આપણે લસણ પણ નાખીશું, તો લસણની અંદર રસ હોય છે જેના કારણે જે ધાણા છે આપોઆપ ઠંડા થઈ જશે. તો અહીં મેં 60 કળી લસણની લીધી છે, લગભગ 2 ઘાંગડા હોય લસણના એનો ઉપયોગ કર્યો છે. તો 60 કળી જેટલી લસણની છે, સાથે 1 ટીસ્પૂન જેટલું આપણે મીઠું નાખીશું. લસણની ચટણીમાં થોડુંક મીઠું વધારે જ હોય છે, તમે તમારા ટેસ્ટ અકોર્ડિંગ ઉપર નીચે કરી શકો છો. હવે તમે જોઈ શકો છો મરચું આપણું એકદમ ફૂલી ચૂક્યું છે. તો આ સમયે આપણે બધું મરચું આની અંદર નાખી દઈશું. તો જોઈ શકો છો કેટલો સરસ કલર ખીલીને આવ્યો છે. સાથે બાઉલની અંદર થોડુંક પાણી નાખીશું, તો જે સાઈડમાં મરચું ચોટેલું હશે એ બધું આવી જાય. તો લગભગ 2-3 ટેબલ સ્પૂન જેટલું પાણી નાખ્યું છે ઉપરથી આપણે, અને આને આપણે મિક્સર જારમાં નાખી લેશું. અને હવે આ મિક્સર જારને આપણે ફેરવી લેશું. તો જે આપણે પથ્થર ઉપર જ્યારે પહેલાંના જમાનામાં લસણની ચટણી પીસાતી હોય ત્યારે કેવું અધકચરું ટેક્સચર હોય એવું આપણે પીસવાનું છે, પણ લસણની કળીઓ આખી ન રહે એ વાતનું ધ્યાન રાખજો. અહીં જોઈ શકો છો સરસ મજાનું દાણાદાર ટેક્સચર આપણે મળ્યું છે. હવે આને આપણે મૂકી દઈશું સાઈડમાં. હવે આ લસણની ચટણીનો આપણે વઘાર કરી લેશું. તો મીડિયમ ગેસની ફ્લેમ ઉપર આપણે કડાઈ મૂકી છે, જેની અંદર આપણે 4 ટેબલ સ્પૂન જેટલું ઘી નાખીશું. ઘી નાખવાથી લસણની ચટણી છે એક તો ગરમ નથી લાગતી, સાથે એ ખાવામાં સ્વાદિષ્ટ બને છે અને કોઈપણ જાતનું નુકસાન નથી થતું આ લસણની ચટણી ખાવાથી. તો ઘીમાં વઘાર કરવાનો આ જ ફાયદો છે કે લસણની ચટણી ખાવાથી પણ નુકસાન નથી થતા. હવે આ ઘીને આપણે ગરમ કરી લેશું. તો અહીં તમે જોઈ શકો છો ઘી સારું એવું ગરમ થઈ ચૂક્યું છે. તો આની અંદર આપણે 1 ટીસ્પૂન જેટલું જીરું નાખીશું. અગેન જીરું પણ પેટ માટે ઠંડું હોય છે, એટલે આપણે ઘી પણ ઉમેર્યું, જીરું પણ ઉમેર્યું, બંને વસ્તુ શરીર માટે ઠંડી છે, એટલે આ લસણની ચટણી આપણે કોઈપણ જાતની નુકસાન નહીં કરે. હવે જીરું અહીં ફૂટી ચૂક્યું છે, જોઈ શકો છો. હવે આની અંદર આપણે જે પેસ્ટ કરીને રાખી હતી એ બધું નાખી દઈશું. જીરું તતડી ગયું એટલે આપણે ગેસની ફ્લેમને સ્લો કરી દીધી છે અને સ્લો ફ્લેમ ઉપર આપણે આ પેસ્ટ ઉમેરી દીધી છે. સરખી રીતે આપણે મિક્સ કરી લેશું જેથી ઘી અને પેસ્ટ સારી રીતે મિક્સ થઈ જાય. કન્ટિન્યુ ચલાવતા રહેવાનું છે. જોઈ શકો છો ચટણી છે એ ઘી પી ચૂકી છે. તો હવે જે મિક્સર જારમાં બાકીનું પેસ્ટ વધેલી હતી એમાં થોડું પાણી નાખીને આપણે આ ચટણીની અંદર નાખી દઈશું. સારી રીતે એકવાર મિક્સ કરી લેશું અને ત્યારબાદ ઢાંકણ ઢાંકીને આપણે એકદમ સ્લો ફ્લેમ ઉપર 3 મિનિટ સુધી પકાવી લેશું, જેથી લસણની કચાશ છે, મરચાંની કચાશ છે એ દૂર થઈ જાય. તો 3 મિનિટ બાદ તમે જોઈ શકો છો ઉપરથી ઘી પણ છૂટું પડી ચૂક્યું છે અને લસણની ચટણી છે એનામાંથી કચાશ પણ દૂર થઈ ચૂકી છે. તો એકવાર ચલાવી લેશું. તો વચ્ચે મેં 1-2 વાર ચલાવી લીધું હતું. સારી રીતે ફરી પાછું આપણે મિક્સ કરી લેશું. અહીં તમે જોઈ શકો છો
લસણની ચટણીનું ટેક્સચરથી જ તમને ખ્યાલ પડી જતી હશે કે આ ચટણી કેટલી સ્વાદિષ્ટ બની છે. હવે આ સમય ગેસની ફ્લેમને આપણે સ્લો કરી દીધી છે અને આની અંદર આપણે એકદમ ખાટું દહીં ઉમેરવાનું છે. તો લગભગ 2.5 ટેબલ સ્પૂન જેટલું દહીં લીધું છે. આ દહીં બહુ પાતળું ન હોવું જોઈએ એ વાતનું ધ્યાન રાખજો. આ દહીં બહુ ખાટું ન હોવું જોઈએ એ વાતનું ધ્યાન રાખજો, નહીંતર જે ચટણી છે બહુ ખાટી બને છે. અને હવે ગેસની ફ્લેમને મેં દહીં નાખ્યા બાદ બંધ કરી દીધું છે જેથી દહીં આપણું ફાટી ન જાય. તો જો તમારા ઘરમાં ઘાટું દહીં ન હોય ને તો તમારે એને ઘણીની અંદર થોડી વાર માટે નીતરવા માટે મૂકી દેવાનું છે, જેથી જે એનામાંનો પાણીનો ભાગ હશે એ દૂર થઈ જશે અને તમારું ઘાટું દહીં ઘરે જ તૈયાર થઈ જશે. જો ઘરે ન હોય તો તમે બહારવાળું દહીં પણ યુઝ કરી શકો છો. હવે આને આપણે કન્ટિન્યુ ફેટવાનું છે. તો જ્યાં સુધી દહીં છે એ ચટણીની અંદર સારી રીતે ભેળવાઈ ન જાય ત્યાં સુધી આપણે એને કન્ટિન્યુ ફેટીશું. તો અહીં દહીં ફાટી ન જાય એ વાતનું ખાસ ધ્યાન રાખવાનું છે. જો દહીં ફાટી જશે તો ચટણીનો જે ટેસ્ટ છે અને ટેક્સચર છે એ બંને બગડી જાય છે, સારો નથી આવતો. આ ચટણીને તમે અઠવાડિયા સુધી ફ્રીજમાં સ્ટોર કરીને ખાઈ શકો છો. તો કન્ટિન્યુ આપણે ચલાવતા રહીશું જ્યાં સુધી દહીં અને ચટણી બંને એક સમાન મિક્સ ના થઈ જાય. તો અહીં મેં દહીંને ચટણી સાથે એક મિનિટ સુધી ફેટી લીધું છે. હવે ક્યાંય પણ દહીં દેખાતું નથી તો ગેસની ફ્લેમને મેં ઓન કરી દીધી છે અને ગેસની સ્લો ફ્લેમ ઉપર હવે ઢાંકણ ઢાંકીને આપણે આને 5 થી 6 મિનિટ સુધી પકવી લેશું. તો 6 મિનિટ પછી તમે જોઈ શકો છો ટેક્સચર એકદમ દહીં પાકી ચૂક્યું છે, ક્યાંયથી પણ દહીંનો ભાગ દેખાતો નથી અને ઘી પણ સારું એવું છૂટી ચૂક્યું છે અને કલર જોઈને તમને ખ્યાલ પડી જતો હશે કે ચટણી છે એ કેટલી સ્વાદિષ્ટ બની છે. રેસ્ટોરન્ટવાળાની ભાષામાં જો કહું તો આજે ઉપર ઘી છૂટું પડે છે ને એને રોગન કહેવાય છે. તો તમે દાળ ઢોકળી ઉપર અથવા તો કોઈ પણ એવી દાળ હોય શાક હોય જેના ઉપર તમને તરીવાળું કે લસણની ફ્લેવરવાળું જોઈતું હોય તો ઉપરથી આવી રીતે ઘી કાઢીને તમે એના ઉપર નાખી શકો છો. અને આ ચટણીથી તમે કોઈ પણ શાકના વઘાર પણ કરી શકો છો. તો આ ચટણીને તમે થેપલા પરોઠા રૂટીનમાં તમે સર્વ કરી શકો છો. રોટલા સાથે તો આ ચટણી ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે. તો ફ્રેન્ડ્સ, આજની આ રેસિપીમાં આપણે ઘી, જીરું અને દહીં ત્રણ પદાર્થનો ઉપયોગ કર્યો છે જે શરીર માટે ઠંડા છે. તો તમે બેફિકર રહીને લસણની ચટણી ખાઈ શકો છો. તો જેને પણ લસણની ચટણી ગરમ પડતી હોય એ એકવાર આ રીતે બનાવીને જોશે તો એને ગરમ નહીં પડે. તો ફ્રેન્ડ્સ, આજની આ રેસિપી કોઈ પણ કારણોસર ગમી હોય તો પ્લીઝ વિડીયોને લાઇક, શેર, ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ન ભૂલતા. બાજુમાં આપેલી બેલ બટનને દબાવીને ઓલનું નોટિફિકેશન દબાવજો જેથી મારા આવનારા વિડીયોઝની નોટિફિકેશન તમને મળતી રહે. હું ફરી મળીશ હજી એક આવી જ નવી રેસિપી સાથે. ત્યાં સુધી આવજો. બાય બાય, ટેક કેર, થેન્ક્સ ફોર વોચિંગ.